દહેગામ શહેરમાં આવેલા પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સના લીલે લીલા જોવા મળ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં દહેગામ તાલુકાની વિધવા બહેનો પોતાની પાસબુકને લઈને બેલેન્સ જોવા માટે આવે છે ત્યારે આ કચેરીના કર્મચારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી અને વિધવા બહેનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અહીંયા સોશિયલ ડિસ્ટન્સ જેવું દેખાતું નથી અને આ કચેરીની અંદર મુલાકાત લેતા ત્યાં પણ જાણે ગેટા બકરા ભર્યા હોય તેવી અનુભૂતિ થવા પામી હતી અને આ પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક માસ પહેલાં પોસ્ટ માસ્ટર નિવૃત્ત થયા પામેલ છે. તેમ છતાં આ પોસ્ટર અહીંયા દરરોજ બેઠેલા જોવા મળે છે તેવું લોકોનું કહેવું છે અને આજે પણ અમારા પ્રતિનિધિ મુલાકાત લીધી ત્યારે આ પોસ્ટ માસ્ટર હાજર રહ્યા હતા અને શું આજ નિવૃત્ત થયેલા પોસ્ટ માસ્ટરને સરકાર કેન્દ્ર સરકારે ફરી નિમણૂક આપી છે કે શું તેવી લોકોમાં ચર્ચા વધી જવા પામી છે. કારણ કે આ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોનો ચાલુ સેવિંગ ખાતા સમયસર ખુલતા નથી અને ગ્રાહકોને પોતાના કામો માટે લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હોવાની માહિતી સાંભળી છે અને કે આ લોકડાઉન જેવું દેખાતું નથી કારણ કે હાલમાં આ પોસ્ટ ઓફિસમાં કોણ પોસ્ટ માસ્ટર છે તે પણ લોકોને સમજાતું નથી. તે લોકોએ કોને પોતાની ફરિયાદ કરવી તે મોટો પ્રશ્ન બની જવા પામેલ છે અને વિધવા બહેનો ઘણા સમયથી આ પોસ્ટ ઓફિસમાં પોતાના પેન્શન માટે આવતા હોવાથી આ પોસ્ટ ઓફિસમાં સર્વર બંધ છે તેવા જવાબો મળી રહે છે. તો શું આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ થશે કે નહીં તેવું લોકોને રજૂઆતો વધી જવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.